પાડી તાલુકાના દગડમાળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના લોકોને આવનારા સમયમાં અપૂરતા, અનિયમિત કે ક્ષારયુક્ત પાણી જેવી સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિવિધ સ્ત્રોત જેવા કે દમણગંગા જળાશય, વાપી વિયર પાર નદી, પંચલાય વિયર, ઓરંગા નદી તથા સરફેસ આધારિત 3 તાલુકાના 114 ગામોની 3.82 લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ આપનારી કુલ 5 જૂથ પાણી પુરવઠા યોજનાનો અંદાજે રૂપિયા 145.14 કરોડના કામોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર પાણી પુરવઠા યોજનાની વિગતો જોઈએ તો 35.82 કરોડની પંચલાય વિયર આધારિત પાડી જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ 2ની કામગીરી, જેમાં પાડી તાલુકાના 24 ગામોનો 73,000 કરતા વધુ વસ્તીને રૂપિયા 61.12 કરોડની પંચલાય વિયર આધારિત વલસાડ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પેકેજ 1ની કામગીરી, જેના થકી વલસાડ તાલુકાના 47 ગામોની આશરે 1.30 લાખ જેટલી વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. આ ઉપરાંત રૂપિયા 38.2 કરોડની દમણગંગા આધારિત વાપી જૂથ પાણી પુરવઠા યોજના વાપી તાલુકાના 25 ગામોને 298 ફળિયાઓને જોડવાની કામગીરી થકી અંદાજે 1.30 લાખ જેટલી વસ્તી, 4.83 કરોડની ઓરંગા નદી આધારિત કાંજણહારી જૂથ યોજના હેઠળ ફળિયા કનેક્ટિવિટી યોજના વલસાડ તાલુકાના 6 ગામોના 49 ફળિયાની 18,000 કરતા વધુ વસ્તી તેમજ 5.35 કરોડની પાર નદી આધારિત કોમસમ કુવા સિંચાઈ યોજના જૂથ હેઠળ વલસાડ તાલુકાના 12 ગામોના 57 ફળિયાની 31,000 જેટલી વસ્તી લાભાવંતી થશે. આમ આ તમામ યોજનાના કાર્યો પરિપૂર્ણ થતા વલસાડ જિલ્લાના 3 તાલુકાના 114 ગામોની 38,247 વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. ખેડૂતોના નામે કોંગ્રેસ મગરના આંસુ સારવા નીકળી છે. આજ કોંગ્રેસે તેમના રાષ્ટ્રીય ચૂંટણી ઝંડેરામાં ખેડૂતોને મુક્ત બજારમાં વેપાર કરવાની છૂટ આપવાની વાત તેમના ઢંઢેરામાં 2019માં કરી હતી. આજ કોંગ્રેસે રાહુલ ગાંધીએ શાકભાજી અને ફ્રૂટ એપીએમસી માંથી મુક્ત થવા જોઈએ એની વાત પણ કરી હતી. અને હવે રાજકીય રોટલા શેકવા ચાલતી ગાડીએ આંદોલનમાં ખેડૂતોના નામે આ કોંગ્રેસને પણ ઓળખી લેવાની જરૂર છે. આ કોંગ્રેસે ગુજરાતમાં ખેડૂતોને ગોળીઓ દીધેલા, આજે પણ એની ખાંભી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ખાંભી ખોલી છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આ ખેડૂતને એમએસપીના ભાવથી ખરીદી ચાલુ કરાવી, મારી સરકારે છેલ્લા 4 વર્ષમાં લગભગ 17,000 કરોડ રૂપિયાની ખરીદી એટલે ગુજરાતમાં કરી છે, દરેક રાજ્યોમાં એમએસપીથી ખરીદી કરી છે. કોંગ્રેસના રાજમાં ટેકાના ભાવથી ખરીદી થતી નહોતી, કોંગ્રેસના રાજમાં પાક વીમા મળતા નહોતા, કોંગ્રેસના રાજમાં 18-18% ખેડૂતના કૃષિ ધિરાણ ઉપર વ્યાજ લેવામાં આવ્યા હતા. આપણી સરકારે 0% વ્યાજ લીધું છે.